આજે હું તમને વાત કરીશ કાર્ડિયક ચેકઅપની ઇન યંગ મેલ એન્ડ ફિમેલ. એટલે યંગ એજમાં આપણે હાર્ટ ચેકઅપ શા માટે કરાવવું જોઈએ. એક તો હાર્ટ અટેક એ જાનલેવા બીમારી છે, પ્લસ હાર્ટને ડેમેજ કરીને નબળું કરી નાખે છે. હાર્ટને હાર્ટ ઉપર સ્કાર બની જાય છે અને વીક હાર્ટ સાથે જે જીવવું એ દેટ ઇઝ નોટ ગુડ, એ સારી વસ્તુ નથી. એમાં ઘણા બધા તકલીફો રહે, ધ ક્વોલિટી ઓફ લાઈફ સારી રહેતી નથી. જેને ફેમિલી હિસ્ટ્રી પોઝિટિવ હોય, જેના ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ માતા પિતા ભાઈ બહેનને હાર્ટ એટેક ઓલરેડી આવેલા હોય એટ અ યંગ એજ, બિલો 55 કે 65 યર્સ ઓફ એજમાં, તો એવા વ્યક્તિઓ 20 વર્ષની ઉંમરથી કાર્ડિયક ચેકઅપ સ્ટાર્ટ કરી શકે છે. આઈડિયલી બી ઇવન બીજા રિસ્ક ફેક્ટર હોય કે ન હોય, એટ ધ એજ ઓફ 20 યર્સ યુ કેન ગો ફોર અ કાર્ડિયક ચેકઅપ એવરી 2 to 4 યર્સ. એમાં હાર્ટનું સ્ટ્રક્ચરલ ફંક્શન કેવું છે એ જાણવા માટે ECG ઇકો TMT ઉપલબ્ધ હોય છે. અને યુ હેવ ટુ નો અબાઉટ યોર રિસ્ક ફેક્ટર, કે તમારે કયા કયા પરિબળો એવા ડેવલપ થઈ ગયા છે શરીરમાં જેનાથી હાર્ટની બીમારી તમને આવી શકે છે. દાખલા તરીકે તમારું વજન, તમારી ડાયટ, તમારી ફિઝિકલ એક્ટિવિટી, તમને ડાયાબિટીસ છે કે નહીં, બ્લડ પ્રેશર, તમારું લિપિડ પ્રોફાઇલ, તમારું બ્લડ ગ્લુકોઝ લેવલ, તો એ બધા રિસ્ક ફેક્ટરો જો પરિબળો તમારામાં ડેવલપ થઈ ગયા હોય એને આપણે ચેકઅપમાં પકડી પાડીએ અને પહેલાંથી કંટ્રોલ કરીએ, તો એને લગતી જે કોમ્પ્લિકેશન્સ છે, એને લગતા જે હાર્ટને તકલીફ થવાની છે, એ શક્યતાઓ ઘણી ખરી દૂર જતી રહે, અથવા લોંગ ટર્મ આપણે સારું જીવન જીવી શકીએ. ઇવન 40 યર્સ એજ થાય તમારે એટલે ફૂલ બોડી ચેકઅપ, એટલે કે કાર્ડિયક ચેકઅપ સાથે બધું જ ચેકઅપ કરાવવું જોઈએ, અને એવરી 1 to 2 યર્સ એ ચેકઅપ કન્ટિન્યુ કરવું જોઈએ. જેને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, ફેમિલી હિસ્ટ્રી પોઝિટિવ હોય, એ 40 યર્સ એજ પછી એજ ચેકઅપ એવરી યર અથવા મોર ફ્રિકવન્ટલી કરી શકાય, વધારે પડતી સમયગાળા વચ્ચે બી કરી શકાય. ઇવન ઘણીવાર હાર્ટ ચેકઅપ કર્યા પછી, દાખલા તરીકે 2 મહિના પહેલાં હાર્ટ ચેકઅપ થયું છે પણ તમને કંઈ સિમ્ટમ્સ ડેવલપ થયા, તમને કંઈ અનઇઝીનેસ, ચેસ્ટ પેઇન થયું, ગભરામણ થઈ, અનઇઝીનેસ થઈ, તો એને નિગ્લેક્ટ ન કરવું જોઈએ અને ફરીથી એકવાર ECG કરી અને કાર્ડિયક કન્સલ્ટેશન અથવા ફિઝિશિયન કન્સલ્ટેશન કરવો જોઈએ. કારણ કે એ વખતે શું ડેવલપ થઈ રહ્યું છે, ECGમાં કંઈ જે નવા ચેન્જીસ આવ્યા છે કે નહીં આપણને ખબર નથી હોતી. સ્પેશિયલી ભારતની વાત કરીએ આપણે તો ગેસ છે, સોડા પીવાથી સારું થઈ જશે એવું માનીને ઘણા બધા હાર્ટ એટેકના દર્દીઓને કાર્ડિયક કન્સલ્ટેશન અથવા ફિઝિશિયન કન્સલ્ટેશન કરવો જોઈએ. કારણ કે એ વખતે શું ડેવલપ થઈ રહ્યું છે, ECGમાં કંઈ જે નવા ચેન્જીસ આવ્યા છે કે નહીં આપણને ખબર નથી હોતી. સ્પેશિયલી ભારતની વાત કરીએ આપણે તો ગેસ છે, સોડા પીવાથી સારું થઈ જશે એવું માનીને ઘણા બધા હાર્ટ એટેકના દર્દીઓ ચેકઅપ નથી કરાવતા અને હાર્ટને ડેમેજ થઈ ગયેલું હોય છે, પછી જ્યારે એમને શ્વાસ ચડે છે ત્યારે કન્સલ્ટેશન થાય છે અને ત્યારે ખબર પડે છે કે હાર્ટ ઓલરેડી આપણું વીક પડી ગયું છે અથવા પહોળું થઈ ગયું છે. સો હાર્ટના મસલને, એક હાર્ટનું મસલ એવું છે કે એને જો કલાકોમાં લોહીનો સપ્લાય ન મળે તો એને જે ડેમેજ થાય છે એ યુઝવલી ઇરિવર્સિબલ હોય છે, એટલે દેટ ઇઝ નોટ ગુડ. સો અટેક જેવી પરિસ્થિતિને પહેલાંથી કાર્ડિયક ચેકઅપ કરાવીને આપણે સ્ક્રીનિંગમાં લઈ લઈએ, એના પરિબળો જે હાર્ટને અસર કરે છે, અટેક માટે જવાબદાર છે, પરિબળોને કંટ્રોલમાં રાખીએ તો આ બીમારીને ખાસી એવી પ્રિવેન્ટ કરી શકાય છે. બિકોઝ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ધ ક્યોર.